नमस्कार विद्यार्थी मित्रों, न्यू श्रद्धा विद्यालय की यूट्यूब चैनल में आप सबनु स्वागत है। विषय विज्ञान धोरण 9 पाठ नंबर 5 सजीव नो पाये नो एक। तो आप अत्यार सुधी माहिती मित्रों मेळवी बधी आप सजीवना पायाना एकम कोष विषे बधी माहिती मेळवी। हवे त्यांथी आगळ पाठनी अंदर जशुं। तो आपणो नवो प्रश्न छे, टूंकनो अंत लखो एटीपी। मित्रों टूंकनो अंत लखो एटीपी, आ शब्द आपणा माटे कंईक नवो ज छे। अत्यार सुधी एटीपी एवो शब्द क्यांय आव्यो नथी 6-8 धोरणमां। तो एटीपी शुं छे एना विशे हवे आपणे माहिती मेळवानी छे। सादी भाषामां कहीए तो एटीपी नो मतलब शुं थाय, तो के कोई पण कार्य आपणे करवू होय तो एना माटे आपणे शेनी जरूर पड़े छे, तो के शक्तिनी जरूर पड़े छे। जो आपणे शक्ति मळे तो कार्य थाय, नहींतर कार्य थतुं नथी। तो कोष पण कार्य करे छे सतत ने सतत एमणा। तो कोष ने जे ऊर्जा पूरी पड़े छे ए ऊर्जा कया स्वरूपे पूरी पड़े छे, तो के एटीपी स्वरूपे पूरी पड़े छे। तो के कोष कई ऊर्जा नो उपयोग करे छे, तो के एटीपी स्वरूपे रहेली ऊर्जा नो उपयोग कोष शरीरना विविध कार्यो करवा माटे करे छे। तो एना विषे हवे आपणे माहिती जोवानी छे। चालो मित्रों, एटीपी एडीनो साइन ट्राई फॉस्फेट, આ શું છે મિત્રો? તો કે એટીપી નું ફૂલ ફોર્મ એટલે કે આખું નામ છે એટીપી, એટલે કે એડીનો સાઇન ટ્રાઇ ફોસ્ફેટ, આ એટીપી નું પૂરું નામ છે મિત્રો। ખાસ યાદ રાખવાનું એટીપી નું પૂરું નામ, એક માર્ક ની અંદર પૂછાય છે વારંવાર પ્રશ્ન કે એટીપી નું પૂરું નામ આપો, તો શું લખશું આપણે? તો કે એડીનો સાઇન ટ્રાઇ ફોસ્ફેટ, આ એટીપી નું પૂરું નામ છે। તો એટીપી એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ તરીકે ઓળખાતું કોષનું શક્તિસભર સંયોજન છે। શક્તિસભર એટલે કે શક્તિ ઉત્પન્ન કરતું, શક્તિ આપતું એક શું છે? તો કે સંયોજન છે મિત્રો। કોણ? તો કે એટીપી। આગળ કોષમાં વિવિધ રાસાયણિક ક્રિયાઓ માટે ઊર્જાની જરૂરિયાત હોય છે। આપણે જેવી રીતે ચર્ચા કરી એવી રીતે મિત્રો, આપણા શરીરને જો કોઈ કાર્ય કરવું હોય તો આપણે ખોરાકની જરૂર પડે છે ને, પાણી છે, ખોરાક છે, હવા છે, એમાંથી આપણને શું મળે છે મિત્રો? તો કે આપણને ઊર્જા મળે છે। ઊર્જા મળે તો શું કરીએ છીએ? કાર્ય કરીએ છીએ। એવી રીતે જો કોષમાં વિવિધ રાસાયણિક ક્રિયાઓ માટે શેની? તો કે ઉર્જાની જરૂરિયાત પડે છે, એટલે કોષને જો કાર્ય કરવું હોય કે રાસાયણિક પ્રક્રિયા અંદર કરવી હોય એની માટે શેની જરૂર પડે? તો કે ઉર્જાની જરૂર પડે છે। આ ઉર્જા એટીપી સ્વરૂપમાં ઉપયોગ થાય છે। અને ઉર્જા કયા સ્વરૂપે કોષ મેળવે છે? તો કે એટીપી સ્વરૂપે ઉર્જા મેળવે છે। કેટલીક ક્રિયામાં ઉર્જા મુક્ત થાય છે, આ ઉર્જા એટીપી સ્વરૂપે હોય છે। ઘણી બધી રાસાયણિક પ્રક્રિયા એવી હોય છે મિત્રો કે જે પ્રક્રિયા દરમિયાન શું થાય છે? ઉર્જા મુક્ત થાય છે। તો એ જે ઉર્જા મુક્ત થાય છે એ કયા સ્વરૂપે મુક્ત થાય છે? તો કે એટીપી સ્વરૂપે જ મુક્ત થાય છે। કારણ કે કોષ આપણે જે સીધો ખોરાક ખાવી છે એ શક્તિનો સીધો ઉપયોગ કરી શકતો નથી, એનું શેમાં રૂપાંતર થાય છે? એટીપી એટલે કે એડીનો સાઇન ટ્રાયફોસ્ફેટ, ત્યારબાદ જ કોષ એમાંથી શક્તિ મેળવી શકે છે, ઉર્જા મેળવી શકે છે। આમ એટીપી કોષના ઉર્જા ચલણ તરીકે ઓળખાય છે। ઉર્જા ચલણ એટલે કે કોષને કાર્ય કરવા માટે આપતી શક્તિ તરીકે ઓળખાય છે। એટીપીમાં સંગ્રહિત ઉર્જાનો ઉપયોગ શરીરમાં નવા રાસાયણિક સંયોજનો બનાવવા માટે તેમજ યાંત્રિક કાર્ય માટે કરવા
मा आवे छे। शू कहे मित्रों तो के एटीपी मा संग्रहित ऊर्जा नो उपयोग। हवे मित्रों प्रश्न ए थाय शू शरीर मा जेटली जरूर हशे एटला ज एटीपी उत्पन्न थता हशे? तो ना एवुं होतुं नथी। एटीपी जो वधु मात्रा मा उत्पन्न थाय छे ई एटीपी नो शू थाय छे? संग्रह थाय छे। अने ज्यारे आपणा शरीर ने कंईक અંદરનું એટલે કે યાંત્રિક કાર્ય કરવું હોય, કોષને કંઈ રાસાયણિક પ્રક્રિયા કરવી હોય, એ દરમિયાન નવો પદાર્થ ઉત્પન્ન કરવો હોય, તો એના માટે ઉર્જાની જરૂર પડે ને। તો જ્યારે સંગ્રહ થયેલા એટીપી હોય છે તે વખતે એમાંથી ઉર્જાનો ઉપયોગ કરે છે અને કોષ એનું કાર્ય શું કરે છે, હમણાં શરૂ રાખે છે। કણાભ સૂત્રમાં થતી ક્રિયાઓ દ્વારા એટીપીનું નિર્માણ થાય છે। હવે એટીપી ઉત્પન્ન ક્યાં થાય છે? તો કે કણાભ સૂત્રની અંદર એટીપીનું શું થાય છે મિત્રો? નિર્માણ થાય છે। તો મિત્રો આપણે વાત કરી એ સંપૂર્ણ એટીપી સ્વરૂપે વાત કરી, હવે ફરી વખત એક વખત જોશું। એટીપી એટલે કે એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ તરીકે ઓળખાતું કોષનું શક્તિસભર સંયોજન છે। કોષમાં વિવિધ રાસાયણિક ક્રિયાઓ માટે ઉર્જાની જરૂરિયાત હોય છે। આ ઉર્જા એટીપી સ્વરૂપમાં ઉપયોગ થાય છે। કેટલીક ક્રિયામાં ઉર્જા મુક્ત થાય છે। આ ઉર્જા કયા સ્વરૂપે? તો કે એટીપી સ્વરૂપે હોય છે। આમ એટીપી કોષના ઉર્જા ચલણ તરીકે ઓળખાય છે। એટીપીમાં સંગ્રહિત ઉર્જાનો ઉપયોગ શરીરમાં નવા રાસાયણિક સંયોજનો બનાવવા માટે તેમજ યાંત્રિક કાર્ય માટે કરવામાં આવે છે। અને કણાક સૂત્રમાં થતી ક્રિયાઓ દ્વારા એટીપીનું શું થાય છે? નિર્માણ થાય છે। હવે મિત્રો આગળનો પ્રશ્ન આપણો કે રંજક કણોના પ્રકાર સમજાવો। શેના પ્રકાર સમજાવવાના છે? રંજક કણોના। તો રંજક કણો હોય છે એમાં પહેલા એની વાત। તો કે રંજક કણો માત્ર શેમાં હોય છે? વનસ્પતિ કોષોમાં જ હોય છે। પ્રાણી કોષમાં રંજક કણો જોવા મળતા નથી। શેમાં હોય છે ફક્ત? તો કે રંજક કણો માત્ર વનસ્પતિ કોષમાં જ હોય છે। રંજક કણોના મુખ્ય બે પ્રકાર પડે છે। કેટલા પ્રકાર પડે છે? તો કે બે પ્રકાર પડે છે। કયા કયા? તો કે રંગ કણો અને બીજું છે રંગ વિહીન કણો। ફરી વખત મિત્રો ખાસ યાદ રાખવાનું, રંજક કણો માત્ર કયા કોષમાં? તો કે વનસ્પતિ કોષમાં જ હોય છે। રંજક કણોના બે પ્રકાર પડે છે, કયા કયા? રંગ કણો અને રંગ વિહીન કણો। તો આપણે સૌ પ્રથમ પહેલા પ્રકાર વિશે જોઈએ, રંગ કણો। રંગ કણો ક્લોરોફિલ રંજક દ્રવ્ય ધરાવતા રંજક કણોને હરિત કણ કહે છે। મિત્રો ક્લોરોફિલ શબ્દ આપણે સાંભળ્યો છે, હરિત કણ શબ્દ સાંભળ્યો છે। છ થી આઠમાં એવું આવતું હતું કે વનસ્પતિ પોતાનો લીલો રંગ શેના કારણે હોય છે? તો અત્યાર સુધી આપણે ભણ્યા છીએ કે હરિત કણની અંદર આવેલા રંજક કણને કારણે વનસ્પતિ કેવો રંગ ધરાવે છે? લીલો રંગ ધરાવે છે। તો એ જ પ્રમાણે ક્લોરોફિલ રંજક દ્રવ્ય ધરાવતા રંજક કણોને શું કહેવામાં આવે છે? હરિત કણ કહે છે। કે હરિત કણની અંદર કયું દ્રવ્ય હોય છે? ક્લોરોફિલ રંજક દ્રવ્ય હોય છે, જેના કારણે વનસ્પતિ કેવા રંગની આપણને દેખાય છે? તો કે લીલા રંગની દેખાય છે। હરિત કણ ક્લોરોફિલ ઉપરાંત, હવે ક્લોરોફિલ તો હોય જ છે પણ એની ઉપરાંત એના સિવાય શું હોય છે? તો કે પીળા રંગના ઝેન્થોફિલ અને નારંગી રંગના કેરોટિન રંજક દ્રવ્ય ધરાવે છે। ક્લોરોફિલ તો ખરું જ પણ સાથે સાથે શું હોય છે? તો કે પીળા રંગના ઝેન્થોફિલ અને નારંગી રંગના કેરોટિન રંજક દ્રવ્ય પણ ધરાવતું હોય છે। હરિત કણ પ્રકાશ સંશ્લેષણ માટે અગત્યના છે। તો આ પણ આપણે ભણી ગયા છીએ કે હરિત કણ લીલા કલરનું છે, તેમાં ક્લોરોફિલ રંજક દ્રવ્ય છે, તેના જ કારણે વનસ્પતિ કઈ પ્રક્રિયા કરે છે? પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે છે। પ્રાણીમાં તે નથી તેથી પ્રાણી પ્રકાશ સંશ્લેષણ કરતો નથી। તો મિત્રો ફરી વખત
रंगकणों क्लोरोफिल रंजक द्रव्य धरावता रंजक कणों ने हरित कण कहे छे। हरित कण क्लोरोफिल उपरांत पीला रंगना ज़ैंथोफिल अने नारंगी रंगना केरोटीन रंजक द्रव्य धरावे छे। हरित कण प्रकाश संश्लेषण माटे अगत्यना छे। हवे मित्रों बीजो प्रकार रंग विहीन कणों। पहला रंगक कणों हता, हवे केवा आवे छे रंग विहीन कणों। तेवो प्राथमिक कक्षानी अंगिकाओ छे। केवी छे? प्राथमिक कक्षानी। पूरेपूरो विकास थयेलो हतो नथी, शरूआतनो विकास एटले के केवी होय छे? प्राथमिक कक्षानी अंगिकाओ छे। तेमा शुं होय छे? तो के स्टार्च चरबी अने प्रोटीन कणिकानो संग्रह थाय छे। मित्रों फरी वखत रंग विहीन कणो तेवो प्राथमिक कक्षानी अंगिकाओ छे અને તેમાં શેનો શેનો? તો કે સ્ટાર્ચ ચરબી અને પ્રોટીન કણિકાનો શું થાય છે? સંગ્રહ થાય છે। મિત્રો આ પ્રશ્ન પણ અહીંયા પૂરો થાય છે। હવે નવો પ્રશ્ન, વૈજ્ઞાનિક કારણ આપો, કણાભ સૂત્રને કોષનું ઉર્જા ઘર કહે છે। ઉર્જા ઘર પૂછાય તો આ જ જવાબ આવે અને પાવર હાઉસ પૂછાય તોય આ જ જવાબ આવશે। કે કણાભ સૂત્ર ને કોષનું ઉર્જા ઘર કહે છે, તો શા માટે એવું કહેવામાં આવે છે? તો કે સજીવ કોષોમાં જ્યાં ઉર્જા ઉત્પન્ન થાય તે અંગિકાને પાવર હાઉસ કહે છે। મિત્રો આપણે ઘરમાં જે લાઈટ આવે છે તો એ લાઈટ જ્યાંથી ઉત્પન્ન થાય છે, એટલે કે વીજળી જ્યાંથી ઉત્પન્ન થાય છે, એ વીજળી ઉત્પન્ન થાય વિસ્તારને આપણે શું કહીશું? તો કે પાવર હાઉસ કહેવી છે ને। તો એ જ રીતે આમાં પણ સજીવ કોષમાં જ્યાં ઉર્જા ઉત્પન્ન થાય તે અંગિકાને શું કહેવામાં આવે છે? પાવર હાઉસ। કે આપણા કોષની અંદર જે જગ્યાએ ઉર્જા ઉત્પન્ન થાય છે અને આખા શરીરને મળે છે એ ભાગને શું કહેવાય? એ અંગિકાને શું કહેવાય? તો કે પાવર હાઉસ કહે છે। જીવનની વિવિધ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે ઉર્જાની જરૂરિયાત હોય છે, આના વિશે તમે જાણો છો। આપણે આગળ પણ ચર્ચા કરી, કોઈ પણ કાર્ય કરવું હોય તો આપણે શેની જરૂર પડે છે? તો કે ઉર્જાની જરૂર પડે છે। તો કોષને પણ કાર્ય કરવું હોય, રાસાયણિક પ્રક્રિયા કરવી હોય તો શેની જરૂર પડે? તો કે ઉર્જાની જરૂર પડશે। તે ઉર્જા સ્વરૂપ એટીપી કણાભ સૂત્રમાં થતી ક્રિયાઓ દ્વારા મુક્ત કરવામાં આવે છે। કણાભ સૂત્રની અંદર રાસાયણિક પ્રક્રિયા થાય છે અને ઉર્જા કયા સ્વરૂપે? તો કે એટીપી સ્વરૂપે ઉત્પન્ન થાય છે। આથી કણાભ સૂત્રને કોષના પાવર હાઉસ કે ઉર્જા ઘર તરીકે ઓળખવામાં આવે છે। આપણા કોષને રાસાયણિક પ્રક્રિયા કરવી હોય તો ભલે, અન્ય કોઈ પ્રક્રિયા કરવી હોય તો ભલે, એ માટેની ઉર્જા ક્યાં ઉત્પન્ન થાય છે? તો કે કણાભ સૂત્રમાં ઉત્પન્ન થાય છે। તેથી કણાભ સૂત્રને શું કહેવામાં આવે છે? કોષનું પાવર હાઉસ કે ઉર્જા ઘર કહે છે। તો મિત્રો આ પ્રશ્ન અહીંયા પૂરો થઈ છે। હવે નવો પ્રશ્ન, કે કણાભ સૂત્રની નામ નિર્દેશન વાળી આકૃતિ દોરો। તો મિત્રો આકૃતિ તમને જે રીતે દેખાય છે બોર્ડ ઉપર, એવી રીતની આકૃતિ આપ સૌ તમારા ચોપડામાં પેન્સિલ રબર ની મદદથી સરસ દોરજો અને નામ નિર્દેશન કરવાનું રહેશે। બેવડું આવરણ, આવરણ કેટલા હોય છે? બે આવરણ હોય છે, એટલે શું કહેવામાં આવે છે? બેવડું આવરણ। જે બહારનું આવરણ છે એને બાહ્ય આવરણ, અંદરનું આવરણ છે એને અંત આવરણ, અને જે ગળી જેવો ભાગ અંદર દેખાય છે એ ગળી જેવા ભાગના ઉપરના ભાગને શું કહેવાશે? અંત પ્રવર્ધો, અને જે નીચેનો ભાગ છે એ આધાર આપે છે એટલે એને શું કહેવામાં આવે છે? આધારક કહેવામાં આવે છે। તો મિત્રો આજે જે આ ચારે ચાર પ્રશ્નની આપણે ચર્ચા કરી, એ ચારે ચાર પ્રશ્ન તમારે ફેરબુકમાં લખવાના છે અને પાકા કરવાના રહેશે। મિત્રો આપણે તફાવત જોશું, બે તફાવત છે, વનસ્પતિ કોષ પ્રાણી કોષ અને કણાભ સૂત્ર અને હરિત કણ, આવા બે તફાવત છે। તો સૌપ્રથમ આપણે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ આ બંને વચ્ચે શું તફાવત આપણને જોવા મળે છે? અત્યાર સુધી જે માહિતી જોઈ એના ઉપરથી ને જ આ માહિતી છે, કાંઈ નવું નથી મિત્રો। પણ આ બંને વચ્ચે તફાવત શું છે એ હવે આપણે જોશું। પહેલું, વનસ્પતિ કોષની વાત કરીએ છીએ, તેમાં હરિત કણ હાજર હોય છે। આપણે અગાઉ પણ ચર્ચા કરી
કે વનસ્પતિ કોષની અંદર શું હાજર હોય છે? તો કે હરિત કણ હાજર હોય છે. પ્રાણી કોષ તેમાં હરિત કણનો અભાવ હોય છે. પ્રાણી કોષમાં હરિત કણ હોતા નથી. હરિત કણની અંદર ક્લોરોફિલ આવેલું હોય છે, તેના કારણે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કરે છે અને પોતાનો ખોરાક જાતે બનાવે છે. ત્યારે પ્રાણીમાં હરિત કણનો અભાવ હોય છે, એટલે કે હરિત કણ હોતા નથી, માટે પોતાનો ખોરાક પોતે જાતે બનાવી શકતો નથી, પોતાનો ખોરાકનો આધાર બીજા પર રાખે છે. બીજું, તેમાં તારા કેન્દ્રનો અભાવ હોય છે, એટલે કે વનસ્પતિ કોષની અંદર તારા કેન્દ્ર આવેલું હોતું નથી. જ્યારે પ્રાણી કોષ, તો કે તેમાં તારા કેન્દ્ર હોય છે, એટલે કે તેની અંદર તારા કેન્દ્ર હાજર હોય છે, આવેલું હોય છે. ત્રીજું, તેમાં કોષ દિવાલ હાજર હોય છે. આ મિત્રો, અગાઉ પણ આપણે વાત કરી છે કે વનસ્પતિ કોષની અંદર જ કોષ દિવાલ હાજર હોય છે, જે વનસ્પતિને શું આપે છે? મજબૂતાઈ આપે છે, સખ્તાઈ આપે છે. પ્રાણી કોષની અંદર તેમાં કોષ દિવાલનો અભાવ હોય છે. કોષરસ પટલ છેલ્લું સ્તર હોય છે અને આમાં શું હોય છે? કોષ દિવાલ શેની બનેલી હોય છે? તો કે સેલ્યુલોઝની બનેલી હોય છે. પોઈન્ટ નંબર ચાર, તેમાં રસધાની મોટા કદની હોય છે. લગભગ કોષના 80-90% ભાગમાં રસધાની વિસ્તરેલી હોય છે, એટલે કે વનસ્પતિ કોષની અંદર રસધાની ખૂબ જ મોટા કદની હોય છે, જ્યારે પ્રાણી કોષમાં તેમાં રસધાની નાના કદની હોય છે, એટલે કે નાની હોય છે. તો મિત્રો, આ વાત થઈ ગઈ વનસ્પતિ કોષ અને પ્રાણી કોષના તફાવતની. ફરી વખત એક ઝડપથી જોઈ જઈએ, તેમાં હરિત કણ હાજર હોય છે. શેમાં? તો કે વનસ્પતિ કોષની અંદર હરિત કણ હાજર હોય છે. પ્રાણી કોષ તેમાં હરિત કણનો અભાવ હોય છે. વનસ્પતિ કોષ તેમાં તારા કેન્દ્રનો અભાવ હોય છે. પ્રાણી કોષ તેમાં તારા કેન્દ્ર હોય છે. વનસ્પતિ કોષ તેમાં કોષ દિવાલ હાજર હોય છે. પ્રાણી કોષ તેમાં કોષ દિવાલનો અભાવ હોય છે. વનસ્પતિ કોષ તેમાં રસધાની મોટા કદની હોય છે, જ્યારે પ્રાણી કોષની અંદર તેમાં રસધાની નાના કદની હોય છે. તો મિત્રો, આ વનસ્પતિ કોષ અને પ્રાણી કોષનો તફાવત અહીંયા પૂર્ણ કરીએ છીએ. હવે નવો તફાવત, કણાભ સૂત્ર અને હરિત કણ. તો કણાભ સૂત્ર અને હરિત કણ વચ્ચે શું તફાવત છે? તો પહેલું, કણાભ સૂત્ર તેને કોષના શક્તિ ઘર તરીકે ઓળખવામાં આવે છે. કણાભ સૂત્ર આગળના પ્રશ્નમાં પણ જોયું કે એટીપીનું શું કરે છે? નિર્માણ કરે છે, ને એ એટીપીનો ઉપયોગ કોષ વિવિધ કાર્ય કરવા માટે શક્તિ એમાંથી મેળવે છે, એટલે તેને કોષના શક્તિ ઘર તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે અહીંયા ઉર્જા ઉત્પન્ન થાય છે, એટલે એને શું કહેવામાં આવે છે? શક્તિ ઘર તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે કણાભ સૂત્રને કોષના શક્તિ ઘર તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે હરિત કણમાં તેને કોષના રસોડા તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે હરિત કણ વનસ્પતિની અંદર જે હાજર હોય છે, ક્લોરોફિલ દ્રવ્ય એની અંદર આવેલું હોય છે, એના કારણે વનસ્પતિ સૂર્યપ્રકાશ, કાર્બન ડાયોક્સાઇડ આનો ઉપયોગ કરીને વનસ્પતિ જરૂરી તત્વો એટલે કે ખોરાક બનાવે છે, અને આ ખોરાક ક્યાં બને છે? હરિત કણની અંદર બનતો હોવાથી તેને કોષના રસોડા તરીકે ઓળખવામાં આવે છે. કણાભ સૂત્ર તે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ બંનેમાં જોવા મળે છે, બંનેમાં હોય છે. વનસ્પતિ કોષમાં હાજર હોય છે અને પ્રાણીની અંદર પણ હાજર હોય છે, કારણ કે ઉર્જાની તો બંનેને જરૂર પડવાની. હરિત કણ તે ફક્ત વનસ્પતિ કોષમાં જ જોવા મળે છે. હરિત કણ ફક્ત શેમાં હોય? તો કે વનસ્પતિ કોષમાં જ હોય, કારણ કે વનસ્પતિ એક જ એવું છે કે જે પોતે પોતાનો ખોરાક જાતે બનાવે છે, બાકી થોડી લીલ છે એવી. કણાભ સૂત્ર તે રંજક દ્રવ્ય ધરાવતા નથી. કણાભ સૂત્રની અંદર કોઈ રંજક દ્રવ્ય હાજર હોતું નથી, જ્યારે હરિત કણમાં તે ક્લોરોફિલ ઉપરાંત પીળા કે નારંગી રંગના દ્રવ્યો ધરાવે છે. આગળના પ્રશ્નમાં આપણે જેવી રીતે જોયું એવી રીતે કે ક્લોરોફિલ તો હોય જ છે, પણ સાથે સાથે પીળા કે નારંગી રંગના રંજક દ્રવ્ય પણ હોય છે. ચોથો પોઈન્ટ, તે કોષમાં એટીપીના નિર્માણમાં અગત્યના છે. શું છે?
તે કોષમાં એટીપીના નિર્માણમાં અગત્યના છે. એટલે કે એટીપી જો બનવું હોય તો એટલા માટે એટીપી નું નિર્માણ શેમાં થાય છે? તો કે કણાભ સૂત્રની અંદર થાય છે. જો કણાભ સૂત્ર હોય તો જ એટીપી નું નિર્માણ થાય છે. અને હરિત કણ તે વનસ્પતિ કોષમાં પ્રકાશ સંશ્લેષણ માટે અગત્યના છે. એટલે કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા જો થવી હોય તો હરિત કણ જરૂરી છે. તો મિત્રો, આ બંને તફાવત અહીંયા પૂર્ણ કરીએ છીએ. આ બંને તફાવત તમારે ફેરબુકમાં સરસ રીતે લખવાના છે અને પાકા કરવાના રહેશે. અસ્તુ. જય ગુરુદેવ.